धोरण नौ विषय संस्कृत पाठ नंबर बे कुलस्य आचारः। प्रस्तुत पाठ में परंपरा थी चाली आवता अने जीवन ने उन्नत बनावता विविध आचारों ने पाड़वानी प्रेरणा मेळवानी छे। प्राणियों ने निमित्त बनावीने छेवटे तो मानस ने उपदेश आपवामां आव्यो छे। आ पाठ में चातक नामनो प्राणी हमेशा वरसादनुं पाणी पीवे छे। चातक कुलनो आ आचार छे। चातक पक्षी ने त्यां जन्म लेनार प्रत्येक शिशु आजे पण कुलाचारने पाळतो होय छे। एक वार तरसती पीड़ातुं एक चातक शिशु पोतानी जननी ने वात न मानीने ते पोताना आदर्शनो त्याग करवा तत्पर बने छे। त्यारे अचानक तेने एक निर्धन खेडूत पिता पुत्रनो संवाद सांभळवा मळे छे। आ निर्धन पिता पुत्र पासेथी प्रेरणा मेळवी ते जननी पासे पाछो फरे छे अने पोताना आदर्शने पाळवा तैयार થઈ જાય છે। બસંત જુઓ, એકહ ચાતક શિશુઃ આસીત્। એક ચાતક શિશુ એટલે બચ્ચું, ચાતકનું બચ્ચું આસીત હતું। સ એકદા તે એક દિવસ તૃષયા પીડિત ત્રસ્તી પીડાયેલ જનનન્યા સમીપમ એટલે કે માતાની પાસે प्रजति जैने वदती चंब वदती जैने कहे छे, अंब मां तृष्णा मां पीड़यती, हूँ तरसती पीड़ाऊँ छूँ। वदती वर्तमान काल परस्मय पद तीजो पुरुष एक वचन। अहम जलम पातुम इच्छामि। अहम હું જલમ પાણી પીવા પાતું પીવા ઈચ્છામિ ઈચ્છો છું। ઈચ્છામિ વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ એકવચન। અહમ અસ્મત સર્વનામનો પ્રથમા વિભક્તિ એકવચન। પાતું હેત્વર્થ કુદંત। સંપ્રતિ મેઘ જલમ ન મિલતી। સંપ્રતિ અત્યારે મેઘ જલમ એટલે કે વાદળનું જલમ પાણી ન મિલતી મળતું નથી। મિલતી વર્તમાન કાળ પ્રસ્મય પદ ત્રીજો પુરુષ એક વચન। અતઃ આથી તડાક જલમ એવો પાતું ઈચ્છામી। આથી વરસાદનું તડાક જલમ એવો પાતું ઈચ્છામિ તળાવનું પાણી પીવા ઈચ્છામિ ઈચ્છો છું। ઈચ્છામિ વર્તમાન કાળ પ્રથમ પરસ એક વચન। જનની વદતી માતા કહે છે, બાલો બેટા વયમ તો મેઘ જલમ એવો પીબામહ। વયમ આપણે તો મેઘ જલમ વાદળનું પાણી પીબામાં પીએ છીએ। વયમ અસ્મત સર્વનામનો પ્રથમા વિભક્તિ એક બહુવચન। તડાક જલમ ન પીબામાં એટલે કે તળાવનું પાણી ન પીબામાં ન પી શકીએ। એસ અસ્માકમ કુલસ્ય આચાર્ય, એ આપણા કુળની આચાર પરંપરા છે। અસ્માકમ અસ્મત સર્વનામનો ષષ્ઠી વિભક્તિ બહુવચન। અતઃ ત્વમ તડાક જલમ પાતું ન શક્નોસિ ઇતિ। આથી ત્વમ તું તડાક જલમ તળાવનું પાણી પી શકીશ નહીં। ચાતક શિશુ કથયતી ચાતકનો બચ્ચો કહે છે। કથયતી વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એક વચન। અંબમાં
महत्तिम में तृषा महत्तिम वधारे मने तृषा रस लागे छे। अधुना आकाशे मेघान न पश्यामि अत्यारे आकाश में मेघान न पश्यामि वादळो देखाता नथी। पश्यामि वर्तमान काल परस्मै पद प्रथम पुरुष एक वचन कदा मेघ वर्षयति क्यारे मेघ वादळ वर्षे कदाच अने कदा क्यारे अहम मेघ जलम हूँ वादळનું પાણી પાતું શક્નોમિ એટલે કે પી શકીશ ઇતિ ન જાનામિ એ હું જાણતો નથી। અત તૃષયા આથી પીડેત અહમ તડાગ જલમ પાતું ગચ્છામિ આથી ત્રસ્તી પીડિત પીડાયેલ પીડિત અહમ સંધિ તડાગ જલમ પાતું તળાવનું પણ પાતું પીવા ગચ્છામિ જાઉં છું। ગચ્છામિ વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન જનની પુનરપુનરપિ પુનઃવત્તા અપિ સંધિ ચાતક શિશુમ બુદ્ધયતિ ચાતક બચ્ચુને કહે છે બાલો બેટા ન અયમ અસ્માકમ કુલાચારો આ અસ્માકમ આપણા કુળની કુલાચારા પરંપરા નથી। અસ્માકમ અસ્મત સરનામનો ષષ્ઠી વિભક્તિ બહુવચન કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ કુળની પરંપરા હંમેશા જાળવણી કરવી જોઈએ। અત ત્વમ તડાગ જલમ પાતું ન શક્તિ આથી ત્વમ તું તડાગ જલમ તળાવનું પાણી પી શકીશ નહીં। તૃષયા સહનમ કૃત્વા તરસને સહન કૃત્વા સહન કરીને મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્ષિતમ મેઘસ્ય પ્રતીક્ષામ એટલે કે વાદળની પ્રતીક્ષામ તારી રાહ જોવી જોઈએ। જનની આ કથનમ અસુત્વા જનની આ કથનમ અસુત્વા ચાતક શેષો તડાગ જલમ પાતું તડાગમ ગંતુમ નિગચ્છતિ માતાએ કથનમ કહ્યું અસુત્વા કહેલું સાંભળ્યા વિના ચાતક શેષો ચાતકનું બચ્ચું તડાગ જલમ તળાવનું પાણી પાતું પાતું હિત્વત કુદંત તડાગમ ગંતુમ નિગચ્છતિ એટલે કે તળાવનું તડાગમ ગંતુમ એટલે કે તળાવ ગંતુમ જવા માટે નીકળે છે। ગંતુમ તુમ પ્રત્યે હેતુ કુદન માર્ગે પરિશ્રાંત માર્ગમાં થાકેલું સ તી યદા જ્યારે એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય એક ખેડૂતના ગૃહસ્ય સમીપે ઘરની પાસે તિષ્ઠતી ઊભો રહીને તદા ત્યારે તાત પુત્રયો તાત પુત્રએ વાર્તાલાપ શૃણોતી એટલે પિતા અને પુત્રનો વાર્તાલાપ શૃણોતી સાંભળ્યો હતો। કૃષક વૃદ્ધ મનાસન ચ આસીત કૃષક એટલે ખેડૂત વૃદ્ધ એવો ખેડૂત મનાસન મરણ પથારી ચ આસીત હતો। તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથતી તસ્ય સમીપે તેની પાસે નજીકમાં સ્થિત ઉભેલો તસ્ય પુત્ર તેનો પુત્ર તસ્મે કૃષકાય કથયતી તે ખેડૂતને કથયતી કહેતો હતો તાતો પિતા અદ્ય માર્ગે મયા ધનુષ્યુત પ્રાપ્ત આજે માર્ગમાં મયા મને ધનુષ્યુત પ્રાપ્ત એટલે કે ધનની સ્યુત પ્રાપ્ત ધન્ય થયેલી પ્રાપ્ત મળી હતી। તસ્ય દર્શનાત આનંદ જાત તસ્ય દર્શનાત તેને જોવાથી આનંદ જાત એટલે કે આનંદ થયો હતો। તેન મધ્યમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ એતિ વિચાર્ય ધનુષ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રાસરયમ તેન મધ્યમ તેની મધ્યમ દારિદ્ર્યમ તેનાથી
मध्ये मारी दारिद्र्यम नष्टम गरीबाई नष्टम भविष्यति नष्ट थसे इति विचार्य एम विचारीने धनुष्यत ग्रहणाय એટલે કે ધનની થેલી ગ્રહણાય લેવા માટે અહમ હસ્તમ પ્રાસરયમ અહમ અસ્મત્સરમ પ્રથમાય ભક્તિ એક વચન હું હસ્તમ પ્રાસર એટલે મેં હાથને પ્રાસરયમ કે લંબાવ્યું હતું કિંતુ તદેવ મયા ભવદીપ ભવદીયો જેસા સ્મૃત પરંતુ તદેવ અત્યારે મયા મને ભવદીહ આપનો દેશ સ્મૃત સાંભળ્યો હતો અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કરચર ન ઇતિ અન્યસ્ય પારકાનું ધનને લેવું આપણા કુની પરંપરા ન ઇતિ નથી અતઃ આથી અહમ તો અહમ તમ ધનુષ્યતમ તત્ર અત્યજમ આથી અહમ ને તમ ધનુષ્ય તે પૈસાને થેલી તત્રેવ અતેજમ એટલે કે ત્યાં જ ત્યજી દીધી હતી।